Good morning, my dear students. I hope you all are fine and doing good. विद्यार्थी मित्रों, आजे आपने गद्य पंदर अखंड भारतना शिल्पी कि जेना लेखक छे डॉक्टर श्री राघवजी भाई माधड़ अने तेनो साहित्य प्रकार छे चरित्रले आ पाठनी चर्चा आपने करवाना छे. तो चालो सौथी पहला આપણે લેખક પરિચય જોઈએ. પાઠના લેખક શ્રી ડૉક્ટર રાઘવજી દાણાભાઈ માધડનો જન્મ 1 જૂન 1961ના રોજ અમરેલી જિલ્લાના દેવળિયા ગામમાં થયો છે. તેમણે મુખ્યત્વે ટૂંકી વાર્તા, નાટક, નવલકથા અને લોકસાહિત્યમાં સર્જન કરે છે. ઝાલર, અમરફળ, કૂક, જળતીર્થ, લોકવાણી એ એમના નોંધપાત્ર પુસ્તકો છે. ગુજરાત સાહિત્ય અકાદમી સહિત અન્ય સંસ્થાઓ દ્વારા તેમને પારિતોષિક પ્રાપ્ત થયા છે. શિક્ષણ ક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. મારી શિક્ષણ ગાથા અને વર્ગ એ જ સ્વર્ગ એ તેમના શિક્ષણ વિષયક પુસ્તકો છે. ગુજરાતના અગ્રગણ્ય દૈનિક પત્રોમાં તેમની કોલમ લોકપ્રિયતાને વરી છે. આ પાઠમાં લેખક શું કહેવા માંગે છે તે આપણે પાઠ પરિચય દ્વારા જોઈએ. તો જુઓ, અખંડ ભારતના શિલ્પી એ ચરિત્ર લેખમાં લેખકશ્રીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કાર્યશૈલીમાં જોવા મળતા ગુણોનું સુંદર રીતે નિરૂપણ કર્યું છે. વલ્લભભાઈના જીવનમાં જોવા મળતા નિડરતા, દ્રઢ સંકલ્પ, કર્તવ્યનિષ્ઠ, અડગ મનોબળ, નેતૃત્વ વગેરે જેવા ગુણો આ ચરિત્રલેખમાં સુંદર રીતે નિરૂપાયા છે. સરદાર વિશેના અન્ય મહાનુભાવોના અવતરણો દ્વારા તેમના વ્યક્તિત્વને અહીં ઉજાગર કરવામાં આવ્યું છે. આ બધા પ્રસંગો દ્વારા સરદારનું એક સુરેખ શબ્દ ચિત્ર ખડું થાય છે. તો ચાલો હવે આપણે પાઠની વિગતે સમજૂતી મેળવીએ. શું કહ્યું છે જુઓ, વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ જ એક આગવું અને અનોખું મહત્વ છે. શું કહે છે, વલ્લભભાઈના જીવનમાં બારડોલીની જે લડત થઈ હતી એ ભારતના સ્વતંત્ર સંગ્રામની જેમ જ એક આગવું અને અનોખું કહી શકાય એવું આ મહત્વ છે. વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું આ એક શિરછોગું ગણાય છે. બારડોલીની લડત પૂરજોશમાં ચાલતી હતી. તેમાં કોઈ એક પ્રસંગે કોઈકના મોંમાંથી વલ્લભભાઈ પટેલ માટે ખેડૂતોના સરદાર એવો ઉદ્ગાર નીકળી ગયો હતો. શું કરે છે, વલ્લભભાઈનું પોતાનું જે સમર્પિત જીવન છે, જે પોતાનું જીવન જે એમને સમર્પિત કર્યું છે એની જે સિદ્ધિઓ છે એમાંનું આ એક શિરછોગું છે. શિરછોગું એટલે માથા પરની કલગી અથવા તો માથા ઉપર શોભતું છોગું. એક વખત એવું થાય છે કે કોઈ એક પ્રસંગે જ્યારે બારડોલીની લડત પૂરજોશમાં ચાલતી હતી ત્યારે કોઈકના મોંમાંથી વલ્લભભાઈ માટે ખેડૂતોના સરદાર એવો ઉદ્ગાર નીકળી ગયો હતો, એટલે કોઈકે એવી રીતે એમને ઉચ્ચાર્યા હશે. જેમણે જેમણે આ ઉદ્ગાર સાંભળ્યો તેમણે ઉપાડી લીધો હતો. તેઓ સ્વાભાવિક રીતે ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા હતા. શું કહે છે કે જેમણે જેમણે આ ઉદ્ગાર સાંભળ્યો એમણે આ બધો ઉપાડી લીધો, ઉપાડી લેવું એટલે સ્વીકારી લીધો હતો, અને સ્વાભાવિક રીતે જ પછી તેઓ ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા. બારડોલીની સમગ્ર લડતનો દોર વલ્લભભાઈના હાથમાં હતો. આ લડત વેળા એકવાર ગાંધીજી આવ્યા હતા. ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેમણે ના પાડીને કહ્યું હતું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે. આમ ગાંધીજીએ વલ્લભભાઈને રિસ્સાનો સરદારનો બિરુદ આપ્યું હતું.
શું થાય છે, બારડોલીની જે સમગ્ર લડત હતી એનો દોર, દોર એટલે સૂત્ર સંચાલન જે હતું તે, એ બધું જ વલ્લભભાઈના હાથમાં હતું. એ લડત વખતે એક વખત એવું થાય છે કે ગાંધીજી ત્યાં આવે છે, એટલે ગાંધીજીને ભાષણ કરવા માટે વિનંતી કરવામાં આવે છે, પણ ગાંધીજીએ ના પાડી હતી. એમણે એવું કહ્યું હતું કે અહીંના સરદાર તો વલ્લભભાઈ જ છે, એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે. આમ ગાંધીજીએ પણ વલ્લભભાઈને રિસ્સાનું સરદારનું બિરુદ આપી દીધું હતું. અને એ પછી તો તેઓ માત્ર ખેડૂતોના સરદાર ન રહેતા સમગ્ર દેશના લોકહૈયામાં સરદારનું માનભર્યું સ્થાન પામ્યા હતા. ગાંધીજીએ વલ્લભભાઈને જે સરદારનું બિરુદ આપી દીધું એ પછી તો ફક્ત તેઓ ખેડૂતોના સરદાર ન રહ્યા પણ આખા દેશના લોકહૈયામાં, લોકોના હૈયામાં સરદારનું માનભર્યું સ્થાન પોતે પામ્યા હતા. વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં 31/10/1875 રોજ થયો હતો. તેમનું વતન હતું ખેડા જિલ્લાનું કરમસદ ગામ. આ વાક્ય નીચે અંડરલાઈન કરીને રાખજો, કેમ કે ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાતું હોય છે કે વલ્લભભાઈનો જન્મ ક્યાં થયો હતો, અથવા તો ખેડા એમ જે ગામ છે એ કયું હતું. તો આખા વાક્ય નીચે અંડરલાઈન કરીને રાખજો. વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ એટલે મામાના ત્યાં નડિયાદમાં 31 ઓક્ટોબર 1875 રોજ થયો હતો. અને એમનું વતન કયું હતું, તો ખેડા જિલ્લાનું કરમસદ ગામ. તેમના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા. તેઓ રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં અંગ્રેજ સરકાર સામે ઈસવીસન 1857 સ્વતંત્રતા સંગ્રામમાં લડ્યા હતા. વલ્લભભાઈના પિતાનું નામ શું હતું, ઝવેરભાઈ હતું. એઓ પોતે એક સામાન્ય ખેડૂત હતા અને એમના પિતાએ પણ રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં અંગ્રેજ સરકાર સામે ઈસવીસન 1857 સ્વતંત્ર સંગ્રામમાં લડ્યા હતા. દ્રઢતા અને દેશભક્તિ તેમની નસે નસમાં ધબકતી હતી. ગાંધીજીએ કહ્યું હતું કે ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે. આ ખેડૂત પુત્રે પણ નાનપણમાં જીવનને ઝીણી નજરે જોયું હતું. ગામડાના જીવનની ઓછપ અને અધૂરપને અનુભવી હતી. આ વાત પિતાની જેમ જ વલ્લભભાઈએ બાળપણમાં આત્મસાત કરી હતી. શું કરે છે, ગાંધીજીએ પણ એવું કહ્યું હતું કે જે લોકો એમ કે ખેતરમાં પરસેવો પાડે છે ને એ ખેડૂતોનું જીવન સાચું જીવન છે. અને આ ખેડૂત પુત્રે નાનપણમાં એમ કે એ જીવનને ઝીણી નજરે જોયું હતું. ગામડાના જીવનની ઓછપ એટલે ખામી અને અધૂરપ એટલે ઉણપ, એટલે કે ગામડાના જીવનની ઓછપ અને અધૂરપને પણ તેમણે અનુભવી હતી. અને આ વાત પિતાની જેમ જ વલ્લભભાઈએ પોતે પણ બાળપણમાં આત્મસાત કરી હતી. આત્મસાત થવું એટલે એકરૂપ થઈ ગઈ હતી. ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઈએ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. વલ્લભભાઈએ શું કર્યું હતું, ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું અને નડિયાદ અને વડોદરામાં એમનું ઉચ્ચ શિક્ષણ એટલે આગળનું શિક્ષણ એમણે ત્યાં મેળવ્યું હતું. વિદ્યાર્થી વયથી જ તેમનામાં નિડરતા, નેતાગીરી કે દ્રઢ સંકલ્પ બળના બીજ પડેલા હતા. એકવાર તેમને કાખબલાઈ થયેલી. ગામના વૈદ્યરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું વિચાર્યું. ત્યારે કોમળું બાળક જોઈ ખુદ વૈદ્યરાજ અવઢવ અનુભવવા લાગ્યા હતા. આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ ઉપર ડામ દઈ દીધો હતો. તેઓના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરતા બાળપણના આવા અનેક પ્રસંગો છે. શું થાય છે, ગામની શાળામાં એમણે પ્રાથમિક શિક્ષણ લીધું, ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ એમણે નડિયાદ અને વડોદરામાં લીધું હતું. વિદ્યાર્થી વયથી જ તેમનામાં નિડરતા, નેતાગીરી અને દ્રઢ સંકલ્પ બળના બીજ પડેલા હતા, એટલે એવા ગુણો એમનામાં જોવા મળતા હતા.
એકવાર તેમને કાખબલાઈ થાય છે. કાખબલાઈ એટલે બગલમાં થતું ગુમડું. ત્યારે ગામના જે વૈદ્યરાજ હતા એમણે એના ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું વિચારે છે. પણ ત્યારે વલ્લભભાઈ નાની ઉંમરના હતા એટલે કુમળું બાળક જુએ છે એટલે વૈદ્યરાજ પોતે પણ અવઢવ અનુભવવા લાગે છે. અવઢવ અનુભવી એટલે મૂંઝવણ થાય છે કે હું શું કરું એમ, કે આ તો નાનું છોકરું છે, બાળક છે. એટલે એ વખતે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો વલ્લભભાઈએ જાતે લઈ લીધો હતો અને ગાંઠ ઉપર ડામ દઈ દીધો હતો. જેટલા પણ ત્યાં જોનારા હતા એ બધા જ દંગ રહી ગયા હતા. દંગ રહી જવું એટલે ચકિત થઈ ગયા હતા. આવા પ્રકારના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરતા બાળપણના એવા તો ઘણા બધા પ્રસંગો આપણને જોવા મળે છે. વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા. પરંતુ મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ ભાતૃભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અનન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો. વલ્લભભાઈએ શું કર્યું હતું? કાયદાના અભ્યાસ માટે, કાયદો એટલે લોના અભ્યાસ માટે એમણે ઇંગ્લેન્ડ જવું હશે એટલે એના માટે એમણે બચત કરીને પૈસા પણ ભેગા કર્યા હતા. પરંતુ એ જ વખતે મોટાભાઈનું નામ વિઠ્ઠલભાઈ છે, એ મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દીધા એટલે એમને પણ લંડન જવાનું થયું હશે એટલે એમણે પોતે જે બચત કરી હતી, પૈસા ભેગા કર્યા હતા, એ બધા જ એમણે પોતાના ભાઈને આપી દીધા. આ પ્રકારે એમણે ભાતૃભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અનન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો. એટલે ભાઈ પ્રત્યેની જે લાગણી હતી એ એમણે ત્યાં વ્યક્ત કરી હતી અથવા તો પૂરી કરી હતી. પછીથી તો વલ્લભભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની નામના મેળવી હતી. ત્યાર પછી તો વલ્લભભાઈએ બહુ જ મહેનત કરી હતી અને પોતાની બુદ્ધિચતુરાઈથી એક સફળ વકીલ તરીકેની નામના એટલે પ્રતિષ્ઠા તેમણે મેળવી હતી. એક વખતની વાત છે, વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. ત્યાં પ્યુન આવીને એક તાર આપી ગયો હતો. તાર વાંચીને કોઈ જ પ્રતિક્રિયા કર્યા વગર વલ્લભભાઈએ ખિસ્સામાં મૂકી દીધો. વળી તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા. વલ્લભભાઈએ ત્યાર પછી એટલે કાર્યવાહી પૂરી થયા પછી કોઈકે પૂછ્યું કે મિસ્ટર પટેલ શાનો તાર હતો? વલ્લભભાઈએ ધીમેથી જણાવ્યું કે મારા પત્નીનું અવસાન થયું છે. આમ લાગણીને વશ થયા વગર પોતાની ફરજને અડગતાથી અદા કરી હતી. શું કરે છે? એક વખતની વાત છે, વલ્લભભાઈ પોતે કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. ત્યાં કોઈક પ્યુન આવીને, પ્યુન એટલે પટાવાળો, ત્યાં કોઈક પ્યુન આવીને એમને એક તાર આપી જાય છે. તાર વાંચીને કોઈ જ પ્રતિક્રિયા કર્યા વગર વલ્લભભાઈએ એ તાર પોતાના ખિસ્સામાં મૂકી દીધો અને પછી વળી પાછા પોતાની કોર્ટની કાર્યવાહીમાં કામમાં લાગી ગયા. કામ પૂરું થયું, કાર્યવાહી પૂરી થઈ ત્યાર પછી કોઈકે એમને પૂછ્યું હશે કે મિસ્ટર પટેલ શેનો તાર હતો એમ, એટલે વલ્લભભાઈએ એકદમ ધીમેથી જણાવ્યું કે મારા પત્નીનું અવસાન થયું છે, એટલે એમના પત્નીનું અવસાન થયું હશે. આમ લાગણીને વશ થયા વગર એમણે પોતાની જે ફરજ હતી એને અડગતાથી અદા કરી હતી. અદા કરવી એટલે નિભાવી હતી. આમ તો દૂરથી જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ રૂક્ષ લાગતું, સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પડતી. પણ એ તેમની બોલી, સચ્ચાઈ અને આખા બોલાપણાના લીધે એમ લાગતું હતું. ખરેખર તો તેઓ નાળિયેર જેવા હતા. નાળિયેર ઉપરથી કઠણ અને બરછટ લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે. તેમના સ્વભાવની ખાસિયત એ હતી કે કોઈનાથી પણ ડરતા નહીં, ભલભલાને પણ કોઈ જ શેષ શરમ વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા. વળી તેમની વાણીમાં જોમ, જુસ્સો અને સચ્ચાઈનો રણકો રહેલો હતો. શું કરે છે? દૂરથી જે લોકો જોતા હતા એ લોકોને તો વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ રૂક્ષ લાગતું હતું. રૂક્ષ એટલે બરડ અથવા તો કઠોર લાગતું હતું.
સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ એમની પડતી હતી. પણ એ બધું શેના લીધે થતું હતું? તો એમની જે બોલી હતી, એમની જે સચ્ચાઈ હતી અને એમનું જે આખા બોલાપણા હતું. આખા બોલાપણું એટલે ખરાબ કે સારું લાગશે એની પરવા કર્યા વગર સામેવાળી વ્યક્તિને કંઈ પણ કહી દેવું, એટલે એ બધું એના લીધે એમનો સ્વભાવ કડક લાગતો હતો. પણ ખરેખર તો તેઓ કોના જેવા હતા? તો કે નાળિયેર જેવા હતા. જેમ નાળિયેર ઉપરથી કઠણ અને બરછટ લાગે છે પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે, તેમ તેમના સ્વભાવની ખાસિયત પણ એવી જ હતી. તેઓ પોતે કોઈનાથી પણ ડરતા ન હતા. ભલભલાને સામે કોઈ પણ વ્યક્તિ હોય તો એને કોઈ જ પણ પ્રકારની શેશરમ, શેશરમ એટલે અમાન્ય અથવા તો મર્યાદા, એ રાખ્યા વગર તેઓ તેમને સ્પષ્ટ સંભળાવી દેતા હતા. તેમની વાણીમાં એક પ્રકારનો જોમ, જુસ્સો અને સચ્ચાઈનો રણકો આપણને જોવા મળતો હતો. બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી અને એક જાગૃત નેતા તરીકે ચેતવણી આપતા તેમણે લખ્યું હતું. શું કરે છે? જ્યારે બારડોલીની લડત ચાલતી હતી એ વખતે એમણે એક પત્રિકા પ્રગટ કરી હતી અને એક જાગૃત નેતા તરીકે તેમણે ચેતવણી આપતા એ પત્રિકામાં એવું લખ્યું હતું કે લડાઈ લડવી હોય તો લગ્નમાં માલવાનું ન પોસાય. કાલ સવારે ઉઠીને તમારે ઉગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે. છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. ગરીબ, તવંગર, બધા વર્ગ અને બધી કોમ એક રાગ થઈ એક ખોળીએ પ્રાણ હોય તેમ વર્તે. શું કરે છે? એવું કે પત્રિકામાં એવું લખે છે કે જો તમારે ખરેખર એમ કે લડાઈ લડવી હોય તો એમ કે તમને લગ્નમાં માલવાનું પોસાશે નહીં. કાલે સવારે ઉઠીને તમારે ઉગ્યાથી આથમ્યા સુધી, એટલે કે સવારે સૂરજ ઉગે ત્યાંથી લઈને સૂરજ આથમે ત્યાં સુધી તમારે બધાએ ખેતર, ઘરને તાળા મારી દેવાના અને ખેતરમાં ફરતા રહેવું પડશે. છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. છાવણી એટલે લશ્કરને રહેવા માટેનો જે પડાવ હોય છે ને તે, એટલે એના જેવી તમારે જિંદગી ગાળવી પડશે. એ પછી ગરીબ હોય, તવંગર હોય, કોઈ પણ પ્રકારનો વર્ગ હોય અને બધી જ કોમ હોય, કોમ એટલે જાતિ અથવા તો નાતજાત, એ બધી જ પ્રકારની કોમ હોય એમણે એક રાગ થઈ, એક રાગ એટલે સંપીને, અને એક ખોળીએ પ્રાણ હોય તેમ વર્તે. એક ખોળીએ પ્રાણ હોય તેમ વર્તવું એટલે બધાએ એમ કે સાથે હળી મળીને સંપીને રહેવું પડશે. આપણા હાથેથી એક દમડી સરકારને આપવી નથી એ નિશ્ચયમાં કાયમ રહેજો, નહીં તો જીવ્યું ન જીવો થઈ જશે અને તાલુકો કાયમના માટે બોજામાં પડશે. શું કહે છે? આપણા હાથેથી એક દમડી, દમડી એટલે એક પૈસો, એમ દમડી એટલે પૈસો, એટલે કે આપણા હાથેથી એક પૈસો સરકારને આપવો નથી એ નિશ્ચય જે આપણે કર્યો છે એમાં તમે કાયમ રહેજો, નહીં તો શું થશે કે જીવ્યું ન જીવ્યું થઈ જશે. એટલે નિષ્ફળતાને લીધે એમ કે જીવન આપણું જીવવા લાયક રહેશે નહીં અને કાયમ માટે આપણો તાલુકો બોજામાં પડશે. બોજામાં પડવું એટલે ભારરૂપ થવું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠને વિરામ આપીએ છીએ. હું આશા રાખું છું કે તમને બધાને અહીં સુધીમાં સમજ પડી ગઈ હશે. આગળનો પાઠ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. ત્યાં સુધી તમે બધા ક્લાસવર્કની નોટમાં ગદ્ય 15 અખંડ ભારતના શિલ્પી, એના લેખક શ્રી ડૉક્ટર રાઘવજી માધડ અને સાહિત્ય પ્રકાર ચરિત્રલેખ, એવું હેડિંગ લખ્યા પછી લેખક પરિચય, પાઠ પરિચય અને ટિપ્પણ લખીને રાખશો. વ્યાકરણ અને અભ્યાસ અને સાધ્યના પ્રશ્નોના જવાબ આપણે પાઠ પૂરો થાય ત્યાર પછી લખીશું. ઓકે, ત્યાં સુધી બધાને વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ બી સેફ એટ યોર હોમ. થેન્ક યુ.